આ પ્રોગ્રામના પ્રાયોજક છે નીલકંઠ પતંગ હોટલ. નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવીએ છીએ અને તેમની સાથે વાતો કરીએ છીએ. અંતરંગ દર્શક મિત્રો, આજે એક હટકે બિલકુલ કહી શકાય કે એક એવા વ્યક્તિત્વ, એવા વિશિષ્ટ વ્યક્તિત્વ અમારી સાથે કાર્યક્રમમાં હાજર છે કે એ નામ એટલું જાણીતું નથી, પરંતુ તેમણે કરેલા બધા જ કામો એટલા જાણીતા છે, વિશ્વવિખ્યાત છે. અમદાવાદ શહેરની ઓળખાણ આપવી હોય, કદાચ અમદાવાદી ક્યારે પણ બહાર જાય છે ત્યારે કે કોઈ પૂછે ને કે અમદાવાદમાં તમારે સૌથી વધુ જોવા જેવી જગ્યા હોય તો કઈ, ટોપ થ્રી પ્લેસીસની વાત આવે ત્યારે ચોક્કસપણે નામ આવે પહેલું પતંગ. અમદાવાદની વાત નીકળે ને કે ઊંચામાં ઊંચી બિલ્ડિંગ કઈ, સીધું જ નામ આવે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, લાલ દરવાજા પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું બિલ્ડિંગ. અમદાવાદને પૂછવામાં આવે કે અમદાવાદમાં સૌથી પહેલું એસ્કેલેટર ક્યાં લગાવેલું, સીધું વાત આવે કે ચિનુભાઈ ટાવરની અંદર. જ્યારે લોકોએ ક્યારે સારી સીડી પણ કદાચ ક્યાંક કલ્પના કરતા તો એવા સમયે સરકતી સીડી મૂકી હતી ચિનુભાઈ ટાવરમાં. ગાર્ડન, ઇડન ગાર્ડનની વાત નીકળે, ખાસ કરીને સ્ટેડિયમની વાત નીકળે, હિન્દુસ્તાનના સુંદર જોવાલાયક અને ચાહે તે ક્રિકેટ પ્રેમી હોય કે પછી દર્શક હોય તેને જોવું ગમે તેવું સ્થાપત્ય જો કહી શકાય તો ઇડન ગાર્ડન. આ હું જેટલા પણ નામ બોલ્યો, આ બધા જેટલા પણ સ્થાપત્યના નામ બોલ્યો છું, જેટલા બિલ્ડિંગ્સના નામ બોલ્યો છું, તે બધા બિલ્ડિંગની પાછળ જો કોઈ કોમન નામ હોય તો એક જ નામ છે, તે નામ છે હસમુખ પટેલ. અને હસમુખભાઈ અમારી સાથે હાજર છે કાર્યક્રમમાં. તો હસમુખજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. હસમુખજી, આટલા ઊંચા ઊંચા બિલ્ડિંગ, પતંગ હોટલ, સ્વાભાવિકપણે આમ આંખ બંધ કરી એટલે સીધું બિલકુલ ડિઝાઇન નજરમાં આવી જાય, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદનું, ઇડન ગાર્ડન, આટલા ઊંચા બિલ્ડિંગ બનાવનારી વ્યક્તિ બિલકુલ ડાઉન ટુ અર્થ રહીને હર હંમેશ જીવી છે. મારો પહેલો સવાલ આપને એ છે કે ઊંચા ઊંચા બિલ્ડિંગ બનાવનારા આટલા સારા આર્કિટેક્ટ તરીકે, પરંતુ ક્યારે એટલી બધી કહી શકાય કે પબ્લિસિટીથી દૂર રહેનારા હસમુખભાઈ કેવી રીતે અશક્ય બન્યું? ક્યારે એવું ઈચ્છા ન થાય કે મેં બનાવી છે, આ હસમુખ પટેલે બનાવી છે, ક્યાંથી આ સંસ્કાર આવ્યા, સીધા હું લઈ જઉં છું આપણે બાળપણમાં, મારે બચપનની વાતો સાંભળવી છે. આમાં એવું છે કે મેં બનાવ્યું છે એ શબ્દ તમે જે વાપર્યો એ અહંકાર છે, અને એ અહંકાર રાખવો અને અહંકાર હોવો એમાં હું તો માનતો નથી અને હું રાખતો નથી. મારા પિતાજી પણ પોતે બહુ જ ઘણા કામો કરેલા, પણ મને કાયમ કહેતા કે કામ એવા કરો કે જેથી લોકો તમને, તમે મૂકતા જાઓ ને લોકો તમને યાદ કરીને તમને વાગોળે અને તમને કહે કે ભાઈ આ એક ભાઈ હતા કે જે કામ કરતા હતા. હવે અહંકારની અંદર આજે ધારો કે હું એમ કહું કે હું છું, હું છું, હું છું, હું છું, આ બધી વાત જે છે એ તો આપણે આજે જોઈએ છે કે એકાદ દિવસ સાંભળીને પછી બીજે દિવસે ભૂલી જવાય છે, ત્રીજે દિવસે બહાર નીકળી જાય છે, અને અહંકાર પોતે પણ માણસને ખાઈ જાય છે. અને તે માણસને ખાઈ જાય ત્યારે એને ખ્યાલ પણ નથી આવતો તો એ ખવાઈ ગયો. અહંકાર, અહંકારની સાથે આપે કીધું કે બિલકુલ પ્રયત્ન કર્યો છે કે ક્યારે પ્રવેશવા નહીં દેવો, પ્રવેશવા નહીં દેવો. અને પણ હસમુખ મારો સવાલ એ છે કે નોર્મલી બહુ જ ભણ્યો હોય ને માણસ એ બહુ સફળ થાય, સાચી વાત છે, જ્ઞાન હોવું જ જોઈએ. પરંતુ હસમુખભાઈની શરૂઆત જે થઈ હતી મેટ્રિકની પરીક્ષામાં, મેટ્રિકની પરીક્ષામાં પહેલા વર્ષે તો બિલકુલ દાંડલી ગુડ થઈ ગઈ આપણી. શું હતો એ દિવસ જ્યારે પરિણામ આવ્યું? મારે એ દિવસની યાદોને તાજા કરવી છે. પરિવારના સભ્યોનો કેવો સ્વભાવ હતો, કેવું વર્તન હતું? આમાં એવું છે કે ઘણા બાળકો એવા હોય છે કે જેની અંદર એક ઇનર, એક અંદરની એક વસ્તુ છુપાયેલી હોય છે, અને એ છુપાયેલી વસ્તુ એવી હોય છે કે જ્યારે એને ભણવાનું હોય છે તે વખતે એને ભણવાનું ગમતું નથી હોતું. મારી બહેન હતી તો એ દર વખતે પહેલો બીજો નંબર આવતો હતો,
અને મારો નંબર કાયમ જો ક્લાસમાં 36 છોકરા હોય તો 36માં આવતો અને 34 હોય તો 34માં આવતો હતો. જેથી મારા પિતાજી મને એમ કાયમ કહેતા કે તને હાથ સારો છે ને તું આર્કિટેક્ટ બની શકે એમ છે. અને એ સંજોગો જુદા છે કારણ કે પિતાજીના સંજોગ સંદર્ભમાં તે વખતે બેંક ઓફ બરોડાનું મકાન બંધાતું હતું અને એ મકાનના સાહેબ લોકો જ્યારે આવે ત્યારે એમને એમ થતું કે મારો દીકરો આવો સાહેબ બને એમ, કે જેની એને પોતાને સરસ દોરતો આવડે, સરસ મકાનો બનાવે, સુંદર કામ કરે કે જેથી મને આનંદ થાય. તો જે દિવસે આ રિઝલ્ટની વાત તમે જે પૂછી મેટ્રિકની, એમાં એવું હતું કે હું અમદાવાદમાં અહીં આવેલો, મારા ફાધરે કારણ કે હું ભણતો નહોતો એટલે મારા અંકલને ત્યાં મને મૂકેલો ખાડિયા ચાર રસ્તા, અને ત્યાંથી પછી હું કાશ્મીર ફરવા ગયેલા. અને મારા ફાધર બહુ શોખી, એમને એટલું કે છોકરાઓને જેટલું બને એટલું બતાવો અને ફેરવો, એટલે હું ગયેલો ત્યાં. તો હું દરરોજ પોસ્ટ ઓફિસ ઉપર જઉં કે આજે પિતાજીનો કાગળ આવશે, રિઝલ્ટ આવવાનું છે, તો કદાચ હું પાસ થયો કે ન પાસ થયો, પાસ થયો કે ન પાસ થયો, મનમાં ધડકન પેદા થાય. પણ પછી એક દિવસ તો પોસ્ટ ઓફિસ પર ગયો ત્યારે છેલ્લે પત્ર આવી ગયો, અને પત્ર તો મેં ખોલીને જોયો અને લખેલો હતો મારા અંકલ ઉપર, કે મારા અંકલ એક એવા હતા કે આ બધી ટ્રીપો લઈ જતા હતા કાશ્મીરમાં. એટલે પછી જૂઠું તો બોલાય નહીં, એટલે મેં નક્કી કર્યું કે એમને કાગળ આપી દેવો, કારણ કે એમને બહુ સરસ શબ્દો એની અંદર લખેલા કે હસમુખ નપાસ થયો છે પણ એને એના આનંદમાં કોઈ પણ વિઘ્ન ન પડે એ તમે જોજો. ઓકે ઓકે ઓકે, ઇટ્સ એ સમથિંગ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રિડિક્શન એઝ અ ફાધર. એને એઝ અ ફાધર હી ઓલ્સો ફેલ્ટ ઇટ દેટ ધી આજે જે કરવા ગયો છે એ કરવા દો, એને પછી પાછો પાસ થશે, આગળ જશે. પછી ઓક્ટોબર ટ્રાયલ, મારા ફાધર હું ઘરે ગયો વડોદરા, ત્યાર પછી મને કહ્યું હતું એમને, મને હજુ યાદ છે કે તું કે જે આર્કિટેક્ટ નહીં બને, કે છે તારે કે છે કે નહીં હોય તો ત્યાં કાકાને ત્યાં છું, કોઈ ફેક્ટરીમાં જોઈન થઈ જાય, કોઈ બીજી જગ્યાએ, અગર તારું મગજ તો સારું છે જ કે છે. પણ હવે આ બધી વસ્તુમાં એવું છે કે મેં એમને એમ કહ્યું કે મને એક ટ્રાયલ આપવા દો. અને તે વખતે અમારા વખતમાં એક ઓક્ટોબર ટ્રાયલ શરૂ થયેલો, એક પરીક્ષા પૂરી થઈ જાય પછી ઓક્ટોબર ટ્રાયલ. હવે ઓક્ટોબર ટ્રાયલમાં શું હોય કે જે બધા ગાંગડું છોકરાઓ જે નપાસ થયેલા હોય એ બેસે, ત્યારે એમાં આપણે પાસ થઈ ગયા. અરે આનંદની વાત નથી. ઓહો, મને પણ એમ થયું, એમને તો એમ થયું હવે આ છોકરો કંઈક આગળ કરશે. હસમુખ અહીંયા રોકીશ. દર્શક મિત્રો, જે હસમુખભાઈએ વાત કરી તેમાં એક બહુ જ જો કદાચ વર્ડને પકડીએ, હસમુખભાઈના પિતાજીએ જ્યારે બેંક ઓફ બરોડાના અધિકારીઓ આવતા હતા ત્યારે કીધું કે તારે તો હાથ છે. આ જ વાતને આગળ વધારીશું. ખૂબ જ રસપ્રદ તબક્કામાં શરૂઆતથી જ ટોક શો પહોંચી ગયો છે, પરંતુ સમય થયો છે વિરામનો. મળીએ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. બ્રેક પહેલા જે વાત કરી તેમાં ક્યાંક જાણવા મળ્યું કે મેટ્રિક જે અત્યારે SSC 10માની પરીક્ષા છે તે સમયે મેટ્રિક કહેવાતું હતું, અને મેટ્રિકમાં પ્રથમ પ્રયત્ને હસમુખભાઈ કહી શકાય તેવા શૈક્ષણિક બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હતા. પરંતુ જ્યારે પિતાજીની વાત આપણે વાત કરી બ્રેક પાડતા પહેલાં, કે તેમણે કીધું કે હસમુખ તારી પાસે હાથ તો છે. રસપ્રદ વાત એ છે દર્શક મિત્રો કે મેટ્રિકમાં પ્રથમ ટ્રાયલે ફેલ, શારીરિક રીતે પણ પોલિયોથી હસમુખભાઈ પીડાતા હતા. હસમુખજી, મારે આ કારણ કે બહુ જ પ્રેરણાત્મક વાત રહેશે. પોલિયો નોર્મલી શારીરિક કોઈ પણ તકલીફ પડે તો વ્યક્તિ પોતે માનસિક રીતે પણ ક્યાંક અપંગ થઈ જતો. નોર્મલ આઈ એમ ટોકિંગ અબાઉટ જે નોર્મલ, ક્યાંક એ લઘુતા ગ્રંથિથી પીડાતો હોય છે, જે કોમન વાત કરું છું. હસમુખભાઈને પોલિયો હતો, કદાચ ક્ષમતા જે નોર્મલ બોયઝ નોર્મલ બાળકો જે પ્રમાણે કદાચ જીવન વિતાવતા હોય, આ સ્ટ્રગલ છે. ભલે આપ એને હસીને કદાચ આપના એક અલગ અંદાથી આપ ઉડાવી દો છો, પણ આટલી સેન્સિટિવ મેટર સ્ટીલ યુ આર સ્ટ્રગલર. આપે સ્ટ્રગલ કરી અને એક એચિવમેન્ટ,
ક્યાંક અંદરથી હતું કે આને ચેલેન્જ તરીકે મારે લેવું છે. ઇઝ ઇટ ધેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ સે. એટલે જ હું હસ્યો, એનું બીજું કોઈ કારણ હતું જ નહીં. કારણ પોલિયો જે વસ્તુ હતી એ મારા પિતાજીએ પણ મારી પગની ઘણી દવાઓ કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે હું મોટો થયો, જ્યારે મેટ્રિક્યુલેશન આ બધું ઇલેક્ટ્રિક કરંટ આપતા, તે વખતે બોમ્બે લઈ ગયેલા, પછી એમને પણ લાગ્યું કે હવે આ છે. પછી હું મને પણ એમ દર વખતે એમ લાગતું કે આ મને છે. અને મને મને કોઈ દિવસે આઈ હેવ નેવર, મને અંદરથી જો પૂછો તો કોઈ દિવસે એવું લાગ્યું જ નથી કે આઈ હેવ, આઈ ડુ નોટ હેવ એ સેકન્ડ લેગ. ઇનર કોન્ફિડન્સ ઓફ લાઈફ, અગર તો ઇનર મને કંઈક ભગવાને કંઈક ખબર નહીં એવી કંઈક શક્તિ આપી હશે કે સાલું મને કાયમ એમ લાગે કે આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. અને ઇફ ટુ લેગેડ પર્સન પીપલ કેન, બે પગવાળા માણસો બધું કરી શકતા, તો હું પણ કરી શકું છું. કારણ કે મારો પોલિયો એવો છે કે જેની અંદર બીજો પગ ખરો પણ એને ટેકો લેવા પૂરતો જ વપરાતો હતો. અને હું ચાલું ત્યારે એટલો બધો ફાસ્ટ ચાલતો, હું ક્રિકેટ રમતો, હું રનર રાખવા માટે કહે ત્યારે રનર રાખતો ખૂટી જશે, પણ બાકી એમને એમ ફરતો. હું સાઇટ ઉપર જઉં, આ સાઇટ ઉપર જ્યારે હું આવું અને ઉપર જ્યારે ચડતો હોઉં, આ પગથિયાની તમે વાત કરી, તો એ પગથિયા પર જે ચડેલો પહેલાં બે ત્રણ ચાર દાદર આખા ધડાધડ ધડા, તો મારો એન્જિનિયર મને કે સાહેબ તમે ધીમે ચાલો. એટલે હું એમને એમ કહું કે તમે લોકો ખરાબ માણસો છો, તમે તો પગવાળા છો, તમે આવો પાછળ. હું જોઉં છું એટલા માટે કે માણસ જ્યારે કંઈ પણ અકસ્માત થાય ત્યારે આ સીડી ઉતરતી વખતે એની અંદર ઢગલો ના થઈ જવો જોઈએ. અને હું એટલા માટે ફાસ્ટ જઈ રહ્યો છું, હું ઉતરીશ ત્યારે પણ એટલો જ ફાસ્ટ ઉતરીશ. અને એવી રીતે જ ચાલો છું. આ મને જે કંઈ તકલીફ થોડી પણ અત્યારે જે લાગે છે, એ છેલ્લા 5-7 વર્ષ પહેલાં મને પોસ્ટ પોલિયો સિન્ડ્રોમ એટેક આવેલો, અને એની અંદર મારા મસલ્સ થોડા કોન્ટ્રોસેપ્ટના જતા. હશું આપે કીધું આ બિલ્ડિંગ. દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે અત્યારે જે અહીંયા કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો તે બિલકુલ પતંગ હોટલના ટેરેસ પર. આપ કદાચ પતંગ હોટલની વિઝિટ કરી છે રેસ્ટોરન્ટ, પરંતુ આ રેસ્ટોરન્ટની ઉપરનો જે ફ્લોર છે બિલકુલ ટેરેસમાં અત્યારે હું હસમુખભાઈ સાથે બેઠો છું. ને એટલા માટે કે પેલી અંદરની જે ફિલિંગ્સ વાઇબ્રેશન આવી જોઈએ તેના કારણે અહીંયા બેઠા છીએ. પતંગ હોટલનું સ્થાપત્ય જે આખું જ બિલકુલ આર્કિટેક્ચરલ જે પણ ડિઝાઇન હતી તે હસમુખભાઈની. હસમુખભાઈ, પતંગ હોટલ માટેની આ જગ્યા નક્કી કરવાથી લઈને પતંગના નિર્માણ સુધીની વાત શોર્ટમાં અમારે આપની પાસે સાંભળવી છે. જગ્યાનું નિર્માણમાં તો નહીં, પણ આજે ઓરિજિનલી જે ભાઈ હતા એમણે આ પ્લોટ ખરીદ્યો. એ પ્લોટ ખરીદી અને તે વખતના ટાઈમમાં મારું હતું કે હું યંગ અને તે વખતે કે આ ભાઈ જે છે એ મકાન જો ત્યાં ઓફિસ બિલ્ડિંગ એવું બનાવે કે જેથી વેચાય, અને લેન્ડ સેલિંગ એક્ટ ચાલતો હતો, એ લેન્ડ સેલિંગ એને એક્ટને બ્રેક કેવી રીતે કર્યો શું કર્યું, પણ એમને આ પ્લોટ વેચાતો મળ્યો, મારી પાસે લઈને આવ્યા. મેં જોયો પ્લોટ, બહુ નદી કિનારાનો પ્લોટ, કેટલો સુંદર. આગળ એક મકાન છે નાનું હતું પહેલાં, હવે તો નથી. અને મેં કહું આ તો જગ્યા જ અમદાવાદીઓ માટેની છે, અને આ જગ્યાએ તો એક સરસ મકાન તો આગલા ભાગના રોડ ઉપર આવશે, આશ્રમ રોડ ઉપર, પણ મકાનનો પાછલો ભાગ છે એ એટલો સુંદર છે કે નદીમાં જતા હોય અને તારે પણ આપણે આમ કંઈક વસ્તુ જોઈએ તો જે મજા આવે. એટલે મેં એ ભાઈનો ઘણો આગ્રહ હતો, હસમુખભાઈ શાહ એમનો નામ, અને ઘણો આગ્રહ હતો કે તમે મકાનના ટોપ ઉપર રિવોલ્વિંગ બનાવો. હવે મકાનના ટોપ ઉપરની રિવોલ્વિંગ તે વખતે બોમ્બેની અંદર બે ત્રણ, એક હોટલમાં થયેલી, એક એમ્બેસેડર હોટલમાં થયેલી. અને હું એમને કાયમ એમ કહું કે ભાઈ આ વસ્તુ બરોબર નથી, હું આ કામમાં સંમત નથી થતો. તમને કે કેમ કે છે, મેં તમે વિચાર તો કરો, એક મકાનની ઊંચાઈ મળી એટલે આપણે રિવોલ્વિંગ બાંધીએ, પણ રિવોલ્વિંગ ક્યાં બાંધીએ છીએ આપણે? રિવોલ્વિંગને ઇન્ડિપેન્ડન્ટ જો આઈડેન્ટિટી આપવી હોય તો ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી આ રીતે અપાય. તમને કે કેવી રીતે અપાય? મેં કહું એને જ્યારે મકાન કરીએ તો મકાન બેકગ્રાઉન્ડમાં જાય અને રિવોલ્વિંગનું ટાવર આખું એક જ ઉપર હોય. મને કે એક એક ટાવર ઉપર, એના ઉપર રિવોલ્વિંગ ફરે, અને કહે છે કે કેટલું મોટું ખર્ચ થાય, ઉપરાંત કહે છે કે એની અર્થક્વેક અંગેની કેટલી બધી વસ્તુઓ. દેટ ઇઝ અ બેઝિક, કારણ કે આ પ્રશ્ન બધાને જ આવશે કે આટલો મોટો અર્થક્વેક સહન કરી લીધો છતાં પણ આને કાંઈ થયું નથી, બરોબર ને? એટલે મેં એમને કહ્યું કે મેં કંઈ નહીં થાય, તમે જુઓ. પછી મેં જે એમને એક ચિત્ર આપ્યું છે કે જેની અંદર એ ચિત્ર મેં દોરીને એમને બતાવેલું છે, બ્લેક કલરનું ચિત્ર છે, ચિનુભાઈ સેન્ટર નામનું, અને એ બતાવશે તમને. અને પછી એ મને કહે કે
તો ઘણું મજાનું છે, મેં કહું આમાં આ નહીં, આમાં ઘણું થઈ શકે. અત્યારે આપણે રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ બનાવીએ છીએ, એનો આટલો ડાયામીટર, એટલે મને કહે કેટલો, મેં કહું 80 ફૂટ ડાયામીટર, 80-82 ફૂટ. મને કહે આ થાંભલા પર, મેં કહું આ 18 ફૂટનો થાંભલો છે ડાયામીટર આઉટ ટુ આઉટ, એના ઉપર આપણે 80 ફૂટનું રેસ્ટોરન્ટ બનાવીએ છીએ, એની નીચે એનું કિચન હશે. અને આની ઉપર હજુ તો મને એવો ખ્યાલ તે વખતે પણ આવતો, હું એમને કહેતો મેં ગુજરાત તો પ્રોહિબિશન એરિયા છે એટલે આપણાથી કશું કહેવાય નહીં, પણ બાકી ઉપર ધારો કે રેસ્ટોરન્ટ જે છે એ અપર લેવલે હોય, એની નીચે એક નાનો આમ તો સુંદર બહાર હોય, તો લોકો થોડું સાધારણ ડ્રિંક બિંક લે અગર તો બેસે થોડી વાર આવતા પહેલાં, અને દેન દે ગો એન્ડ ઈટ ધ ફૂડ અપસ્ટેર ઓવર ધેર. મને કે તમારા સપના તો તમે મને ક્યાં લઈ જશો મને ખબર નથી. મેં કહું ગભરાશો નહીં, કશું થવાનું નથી. મકાન ઉપર પણ આ જ સ્ટ્રક્ચર બંધાવવાનું છે થાંભલા પછીનું. હું બાંધી રહ્યો છું એક થાંભલો, અને એ થાંભલા માટે તમારી થોડી જગ્યા લઈ રહ્યો છું, પણ તમારો જે FSI કે કહેવાય એક સેટ પણ ઓછો નહીં થવા દો, અને એ પ્રમાણે આપણે મકાન બાંધીશું. એટલે એમને કહ્યું કે સારું જરૂર, કહે છે કે આ રીતે કરીએ. તો મને કહે છે કે તો આ કેવી રીતે થાય, એટલે મેં કહ્યું જો આમાં બે વસ્તુ યાદ રાખવાની છે, આ આખો પ્લોટ છે એનો આ મકાનનો નકશો છે, આ મકાનના નકશાના છેડે આપણે રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ બાંધીએ છીએ, અને એની એક આઈડેન્ટિટી અને એનો પ્લોટ એટલો ભાગનો પ્લોટ નહીં પણ એટલી લાઈન જુદી હશે, એટલે તમે પોતે ઓન કરતા હોય તો એ તમે પોતે ખરીદેલી તમારી લાઈન ગણાય, લિફ્ટ પણ તમારી. હવે તમે જ વિચાર કરો કે મકાન ઉપર હું જો રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ બાંધું તો એની અંદર મકાનમાં આવનારા માણસો પણ લિફ્ટમાં હોય, બીજા માણસો પણ ડિસ્ટર્બ કરે, અને એ લોકોને ઊભા કેટલું રહેવું પડે. મેં કહું આ લોકોને પોતાની લિફ્ટ હોવી જોઈએ, અને લિફ્ટમાં ઉપર ચડતા હોય ત્યારે મેં કહું હજુ તો મારે તમને બતાવવાનું છે કે કેવી રીતે જ્યારે ચડતા હોય ત્યારે અમદાવાદ શહેર દેખાય, ત્યારે એ લિફ્ટો તો બધી અમેરિકામાં બને, એ ના બને. એટલે મેં કહું આપણે અહીંયા બનાવીશું, તમે બિલકુલ ચિંતા ના કરતા આ બાબતની. મને કહે અશોકભાઈ તમે જે ઘણી વખતે વાત કરો તો અમને પણ એમ થાય છે કે સર આ ખરેખર શું વાત કરી ગયા છે, આ સપનું છે, આ વાસ્તવિકતા ન હોઈ શકે, વાસ્તવિકતા એવી ના બની શકે કે છે. એટલે મેં કહું આપણી સાદી લિફ્ટ જ વાપરીશું, પાછળ કાચ હશે. તો કે પવન આવે તે વખતે કે જે કાચ તૂટી જાય, એટલે મેં પવન નહીં આવે, પવનને માટે આપણે જે સ્ટ્રક્ચર બનાવીશું એની અંદર બહારની બાજુએ પણ એક કાચ રાખીશું, અને એ કાચ એવા હશે કે જે એમ એને ફોલ્ડ કરીને તમે એને સાફ કરી શકો. નંબર ઓફ પીપલ, સમટાઈમ્સ યુ ઓબ્લાઇઝ ઇન ગવર્મેન્ટ, સમટાઈમ્સ યુ ઓબ્લાઇઝ યોર સમ કોઈ કલાકાર આવ્યા હોય એમને તમે બોલાવી શકો છો, તમે એમ કહો કે આપણે સાથે જમીશું. એન્ડ હી વોઝ થ્રેટન એટ ધેટ ટાઈમ કે હસમુખભાઈ આ તો મને ઘણી ઉપયોગી થાય, તો પછી મેં કહું હવે ના વેચો એને, રાખો અને ચલાવો. અહીંયા રોકીશ. હસમુખભાઈએ પોતે નક્કી કર્યું, હસમુખભાઈ શાહે કે ચલાવી, અને બિલકુલ ત્યાંથી સમય જતા અત્યારે ઉમંગભાઈ ઠક્કર નીલકંઠ ગ્રુપ જે પતંગ હોટલના માલિક છે. રસપ્રદ તબક્કા અગેઇન ઘણી બધી એવી ઇન્ટરેસ્ટિંગ વાતો કરીશું એક નાનકડા વિરામ બાદ હસમુખભાઈ પટેલ સાથે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. કાર્યક્રમ અતિથિમાં વાત કરી રહ્યા છે ખૂબ જ જાણીતા આર્કિટેક્ટ, અને કહી શકાય કે જે બિલકુલ આંખ બંધ કરતા જ જેની પ્રતિકૃતિ આપણા બધાના માનસ પટલ પર છવાઈ ગયેલી છે તેવી જાણીતી બિલ્ડિંગના આર્કિટેક્ટ હસમુખભાઈ પટેલ સાથે. હજુ આપણે વાત કરી કે પતંગ હોટલનો કન્સેપ્ટ સમજાવ્યો અને બિલકુલ સાકાર પણ થઈ ગયો, જે પ્રમાણે ફાસ્ટ કામ ચાલ્યું હતું. કદાચ જે અમદાવાદીઓ છે જો આ કાર્યક્રમ જુએ છે તેને ખ્યાલ હશે કે પતંગ હોટલ જ્યારે બનતી હતી નહેરુ બ્રિજ ઉપરથી પસાર થતી વખતે જુએ આજે આટલું બન્યું છે, બીજા દિવસે અચાનક જ વધી જાય છે. ખૂબ જ ફાસ્ટ કામ કર્યું અને ગુજરાતને, અમદાવાદને, સમગ્ર હિન્દુસ્તાનને એક સારી બિલ્ડિંગ મળી. હું સીધો આવી જઉં છું રેસિડેન્શિયલ કોમર્શિયલ બિલ્ડિંગની સાથે સાથે ઈડન ગાર્ડન. ધીસ ઇઝ અગેન સમથિંગ ડિફરન્ટ સ્પેશિયલ અચીવમેન્ટ. હાઉ એ કઈ રીતે આવ્યું હતું આપની પાસે, અને એ ડિઝાઇન ક્યાંક બીજા બધા સ્ટેડિયમ કરતાં હટકે બનાવી, એ બનાવતી વખતે ક્યાંક વિદેશના, ઇંગ્લેન્ડના અલગ અલગ સ્ટેડિયમની અભ્યાસ કર્યા બાદ બનાવ્યું હતું, કે ઓન ક્રિએશન હતું હસમુખભાઈનું ઈડન ગાર્ડન સ્ટેડિયમ કલકત્તા? ઈડન ગાર્ડન ઇઝ નોન ફોર ઇન ધ કન્ટ્રી ફોર ઓલ ધ ક્રિકેટર્સ, ઓલ ધ વિઝિટર્સ, વ્યુઅર્સ, લોકો, પબ્લિકને પણ બહુ જ માનીતું છે. અને આ કામ જગમોહન દાલમિયા, જે મારા કોન્ટ્રાક્ટર હતા એક કામ ઉપર પટનામાં,
અને મેં કામ કરેલું ને એની અંદર એમણે પોતે મારા હાથ નીચે કામ કરેલું અને એમને ખ્યાલ જ નહીં કે આ વ્યક્તિ આટલી શાંત છે પણ આટલી કડક હશે. એટલે મેં એમને કહ્યું કે તમે જે કામ કરો છો એ કામમાં તમારી કામ કરવાની વૃત્તિ સારી નથી. અને મેં કહ્યું તમે કાલથી કામ બંધ કરી દેજો. એટલે મને કે કેમ, આ જાતનું કામ હું ચલાવી નથી લેતો, મને કામની બહુ ચીવટ છે. પછી એ તો કે કાગળ બાગળ લખ્યા કરે. પછી મેં મારા માણસને કહેલું કાગળ આવે ત્યારે કહેવાનું કે નોટેડ ધ કન્ટેન્ટ્સ ઓફ ધ લેટર અને પ્રોસીડ ફર્ધર. અને પ્રોસીડ ફર્ધર મીન્સ કે વીલ ટેક ધ વી હેવ નોટેડ ધ કન્ટેન્ટ્સ ઓફ ધ લેટર. બરાબર. હવે આ લખવાનું કારણ એટલું બે જ લીટીનું કાગળ લખાય. પછી એ થાકી ગયા. પછી અહીંયા ઓફિસે આવ્યા અમદાવાદમાં કલકત્તાથી જગમોહન દાલમિયા. જગમોહન દાલમિયા મને કે સાહેબ શું કરવાનું? મેં કામ કરવાનું છે, તમારે જ કરવાનું છે, તમે જ પૂરું કરશો, હું તમારી પાસે સારું કામ કરાવડાવીશ. મને કેવી રીતે થાય આટલું મોટું મકાન છે, તમને તો એક્સપોઝ કોન્ક્રીટ એટલે તે વખતના જમાનામાં એમ કે આવી રીતે બાંધવું. એ બીજું અમે એક રસ્તો સરસ છે અને એ રસ્તો એવો છે કે આનું જે સેન્ટરિંગ વર્ક કરવાનું ને એના ત્રણ મોલ્ડ બનાવી દો. આખું મકાન 56 યુનિટમાં છે, આ બધા યુનિટ એક સરખા છે, એટલે 3 થી 4 મોલ્ડ બનાવી દો. અને ગોદરેજ જેવી કંપની, અગર તો ચંદન મેટલ જેવી કંપની પાસે સ્ટીલ મેટલના મોલ્ડ બનાવી દો કે જેથી તમે એક ભરો અને બીજું ખોલી નાખો, એક ભરો ને બીજું ખોલી નાખો. તમે માનશો નહીં સાહેબ, એમણે 2 જ એન્જિનિયર મૂકીને આખું મકાન પૂરું કરી નાખ્યું. ઓકે. અને વ્યવસ્થિત રીતે પૂરું કર્યું. અરે માન્યામાં ના આવે સારું, શું કોન્ક્રીટ શું. અને મેં કહ્યું કે જગમોહન તમે જ કર્યું છે, મેં કશું જ કર્યું નહીં. મેં તો તમને દિશા આપી છે અને જે દિશામાં તમે પોતે ચાલ્યા છો એ સારું કર્યું. અને મને બહુ આનંદ થયેલો. ઈડન ગાર્ડનમાં 1987 વર્લ્ડ કપ રમવાનો હતો અને જગમોહન દાલમિયા વોઝ ધ ચેરમેન ઓફ ધી BCCI. એટલે એમનો ફોન આવ્યો, મારે હસમુખભાઈની જોડે વાત કરી છે. મેં કહું જરૂર, હું હસમુખભાઈ બોલું છું, તમારે કલકત્તા આવવાનું છે. એટલે મેં કહું પણ શા માટે? મને કે એ એટલા માટે કે અહીં આવો તો અહીંના સ્ટેડિયમને અંગે તમને મારે બતાવવું છે. એટલે મેં કહું જરૂર. તો મેં કહું ક્યારે જવું છે? તો કે તો 1-2 દિવસમાં જેટલું વહેલું રાખો એટલું સારું. તો હું તો ગયો ત્યાં. મને કે આ કામ તમારે કરવાનું છે. અરે મેં કહું આ કલકત્તામાં આટલા બધા આર્કિટેક્ટો છે, બાજુનો આર્કિટેક્ટો છે, દિલ્હીમાં જે તમે યાર, મને મેં નક્કી કર્યું છે મારા મનથી અને મારા મગજથી કે હું એક ઓનરરી સેક્રેટરી છું અને અહીં એવો માણસ જોઈએ કે જેને કળા તો છે એનામાં પણ એ ઓનેસ્ટ અને વ્યવસ્થિત રીતે કામ મારું થાય એ મને શ્રદ્ધા છે, પૂરેપૂરી વિશ્વાસ છે. કે જે મારી પાસે કામ તમે જે રીતે લીધું છે એ રીતે કહે છે કે તમે જ ડિઝાઇન કરવાનો, તમારે જ વિચાર કરવાનો. હવે તે વખતે હું જ્યારે જોવા ગયો ને ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ ઉભેલો પીચ આગળ, તમે જોયું તો આટલું નાનું હતું મકાન અને બાકીના બધી ચારે બાજુએ PWD વાળું સ્ટેડિયમ અને એની અંદર બેસવા માટે પેલી પાળીઓ હોય બધી. અને મને કે અહીંયા તો મોટું એક ક્લબ હાઉસ કરવાનું, જે સ્ટેડિયમ હાઉસ અને બાજુમાં કે જ્યાં બધું જે છે એ છે એ પ્રમાણે એને ચોખ્ખું કરી, નીચેનો ભાગ બધો ચોખ્ખો કરી, ત્યાં પબ્લિકને રેસ્ટોરન્ટ કરવી છે, ટોયલેટ્સ બ્લોક ત્યાં કરવા છે. ઉપરાંત કહે છે કે આના ઉપર એક છાપરું કરવું છે અમુક અમુક જગ્યાએ. મેં કહું દાલમિયા આ પ્રોજેક્ટ તો તમારો બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને હું કરી પણ દઉં, પણ એક હકીકત છે એની અંદર. કેટલા વખતમાં? મને કહે 1 વર્ષમાં. ટાઈમ ઓછો છે છતાં હું કરી આપીશ. હવે તમે એક કામ કરો કે આના જે નકશા અત્યારે જે છે તમારી પાસે જે કંઈ નકશા હોય મને આપી દો અને હું એના ડ્રોઈંગ તમને સ્કેચીસ જે છે એ બધા તમને 15-20 દિવસમાં તમને આપીશ અને તમે જોજો. અને પછીથી મેં શું કર્યું કે એ જે મકાન હતું ને એને એક્ઝિસ્ટિંગ રાખી અને એના કેટલા 2 આગળ વધે એ પ્રમાણે એના 2 વધારી અને એ મકાનની અંદર એક જગ્યા એવી હતી કે જે 17 ફૂટની હાઈટની હતી કે જ્યાં VIPs બેસે ત્યાં મેં એક એક્સ્ટ્રા સ્લેબ નાખ્યો કે જેથી VIPની 2 ગેલેરી થઈ ગઈ. પછીથી એ આખું મકાન જે છે એને કરતાં કરતાં મને સારો એવો આમ સમય ગયેલો અને ઉપરાંત એની અંદર સ્ટીલ સ્ટ્રક્ચર પણ મેં વાપરેલો. અને પછી દાલમિયાને પછી મને કે આપણે પ્રેસ ગેલેરી ક્યાં કરીશું? મેં કહું આ છાપરા પરથી લટકાવી દઈએ પ્રેસ ગેલેરી. અરે શું વાત કરો છો? મેં કહું હા જરૂર, કેમ નહીં.
કોઈ વચ્ચે ઉભો ના રહે, કોઈને કેમેરામાં નડે નહીં, નીચેના કેમેરા નીચેનું કામ કરે, ઉપરના પ્રેસ વાળા ઉપરનું કામ કરે. મને કે બહુ જબ્બર વાત છે, તો તમે આગળ વધારો. અને એમણે મને ખરેખર ઘણો સાથ આપ્યો. ઓકે, ફાઇન. સમય ઓછો છે, મને ખ્યાલ છે કે હસમુખભાઈના આટલા બધા અનુભવની વાતો માટે અડધો કલાકની અંદર ન્યાય આપો, ઇટ્સ વેરી વેરી ડિફિકલ્ટ. હસમુખ, આપે એક બહુ સરસ સૂચક વાત કરી કે દાલમિયા જે કીધું આપને, કે હસમુખભાઈ મને એટલા માટે હસમુખ પટેલ જોઈએ છે કારણ કે હી ઇઝ ઓનેસ્ટ, સિન્સિયર, અને ક્યાંય બીજી વાત નથી આવતી જે નોર્મલ કોન્ટ્રાક્ટરમાં આવતી હોય છે. હું સીધો જ એક સેન્સિટિવ ક્વેશ્ચન આપને પૂછું છું. ઘણા બધા કોન્ટ્રાક્ટર નોર્મલ ડિઝાઇનર, બેઝિક સવાલ મારો એ છે કે ગવર્મેન્ટના પણ ઘણા બધા આપે કામ કરેલા છે, આ જ નેચર રાખીને સારી રીતે કામ થઈ શકે ખરું? ઘણા બધા હર્ડલ્સ પણ આવ્યા હશે, ઘણી એવી એવી વાતો પણ થઈ હશે જે કદાચ અત્યાર સુધી આપે એક્સપોઝ નથી કરી, કોઈને કીધી નથી, કોઈને નડે એવા પણ લાગ્યા હશે. હસમુખભાઈ નડે છે, હસમુખભાઈ એટલે હસમુખભાઈને હટાવવા પણ પ્રયત્ન થયા હશે, એવો કોઈ કિસ્સો? એવો કોઈ કેસ તો નથી એવો, પણ જ્યારે જ્યારે કોઈ પણ માણસ મને પૂછવા આવે અને કહે કે સાહેબ અમે નોર્મલ પ્રેક્ટિસ છે આ તો દેશની અંદર, કે અમે અમુક પૈસા આર્કિટેક્ટ માટે, અમુક ટકા આર્કિટેક્ટ માટે રાખીએ છીએ. અને મારો સૌથી પહેલો અનુભવ 1964માં એક ભાઈ આવ્યા હતા મારે ત્યાં, અને તે વખતે મેં એક કામ કરેલું અને એ ભાઈને એમ થયું, એટલે મારે તમે બેસીને હિંચકા પર બેઠા એટલે મને કે હું આ રૂપિયા લાવ્યો છું તમારા માટે, જઈને મારે માટે શું કરવા, કહે છે કે અમે દરેક કામની અંદર આ પર્સન્ટેજ જુદા રાખીએ છીએ. ત્યારે મને એમ થયું કે આ ભાઈને હું કેવી રીતે કહું, એટલે પછી મેં એમને એમ કહ્યું, મેં કહ્યું આપને કેટલા દીકરા છે? મને આટલા છે, છોક નાના હશે. મેં કહ્યું કામ કરજો ને, આ પૈસા બેંકમાં મૂકી રાખો, એની ડિપોઝિટમાં જ્યારે પણ એ ભણવાના થાય ત્યારે, ભણતર એક બહુ મોટી વસ્તુ છે. તમે જે જાતનું કામ કરો છો ને એ પ્લમ્બિંગ અને એનું કામ કરો છો, તમે બીજું પણ કામ વોટર સપ્લાયનું કરો છો, તો એ છોકરાઓના ભણવાના કામમાં લાગશે. અને તમે આ પૈસા લઈ જાઓ, ચા પીઓ અને તમે જાઓ. મને આવી તો હર્ડલ બધી જ જગ્યાએ, દરેક કામ ચાલુ કરો એટલે કોન્ટ્રાક્ટર આવીને પહેલાં મળી જાય. ફાઇન. હસમુખ, હવે નેક્સ્ટ ડ્રીમ, કારણ કે મને ખ્યાલ યાર જોઈએ આ કહેવાની પણ, ઇવન ઓફર કરવાવાળાએ પણ હિંમત જોઈએ છે કે હસમુખભાઈને ઓફર કરવી. હસમુખભાઈ ડ્રીમ નાઉ, વોટ ઇઝ યોર નેક્સ્ટ ડ્રીમ? કારણ કે આપના બધા જ પ્રોજેક્ટ ડ્રીમ પ્રોજેક્ટ હોય છે, હજી પણ એવું કયું ડ્રીમ લાગે કે આ મને કરવું છે, આ જો મળે સરસ સામે કોઈ વ્યક્તિ મળે આ કરવું છે, વોટ ઇઝ યોર ડ્રીમ? શોર્ટ લાસ્ટ ક્વેશ્ચન. જો કે એક ડ્રીમ હોય ને તો હજુ છે ને, એના પર હજુ વિચાર ઘણો કરું છું કે આ દેશની અંદર રોટી કપડા મકાન એક બહુ મોટો એક વાક્ય છે, ઉદ્દેશ આ બધા નેતાઓનો. એમ હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન તે રોટી, અરે કપડાં તો, અને કપડાં તો આપ્યા, અને ધીરુભાઈ અંબાણીએ મેં કહું આ નાયલોન જ્યારથી બનાવ્યું ત્યારથી લોકો કપડાં પહેરતા થયા, એટલે નાગાઓ લોકો ઓછા દેખાય છે, પણ ખાવાનું પણ 25% એક ટંક નથી મળતું, એને જો મળે તો બહુ આનંદ થાય. પણ મને એક વિચાર કાયમ આવે છે, એક નાનું ઘર હોય કે જે એને એક જ એક રૂમ હોય, એક રસોડું નાનું હોય, પાછળ થોડી ખુલ્લી જગ્યા હોય, આગળ ખુલ્લી જગ્યામાં તાપમાં સૂઈ જવાય, અને જ્યારે પણ છોકરું થાય ત્યારે ઉપરની બાજુએ બીજું મકાન, એનો એક રૂમ બીજો બાંધી શકે. આટલું જો મને કરવામાં મને કોઈક સોંપે, અગર તો કોઈક કરે, તો હું ચેલેન્જ સાથે કહું છું કે આપણે અને ઘણા સારી રીતે આજના જમાનામાં પણ લોકોને એક શેલ્ટર પ્રોવાઈડ કરી શકે. મીન્સ જો કદાચ કન્ક્લુડ કરું તો દરેક સીએમ પાસે એક મકાન હોય, સીએમ મીન્સ કોમન મેન, દરેક કોમન મેન પાસે એક સારું સુંદર મકાન હોય, એની અંદર એની સુવિધાઓ પણ હોય. થેન્ક યુ વેરી મચ હસમુખજી, વી વિશ કે આપની વિશ પણ જલ્દી પૂરી થાય.
આજના તબક્કે જે બીજા ઉજવી રહ્યા છે વસ્તુ. થેન્ક યુ વેરી મચ હસમુખજી. દર્શક મિત્રો, આથી ખાસ મુલાકાત જાણીતા આર્કિટેક્ટ કે જેમના કાર્યોથી લોકો એમને ઓળખે છે, પરંતુ બહુ જ નજીકથી મળવાની જે આજે એમને અમને પ્રસંગ પ્રાપ્ત થયો છે, આપ બધાને પર તેમની વાતો બિલકુલ હટીને અને એક બહુ સ્પષ્ટ વાત હસમુખભાઈના સમગ્ર જીવનચરિત્રમાંથી બહાર આવે છે કે વ્યક્તિ મનથી અડગ હોય છે, સિદ્ધાંતોને વળગેલો હોય છે, તો ક્યારે કોઈ પણ હર્ડલ્સ તેને રોકી નથી શકતા. થેન્ક યુ વેરી મચ હસમુખજી અમારી સાથે વાત કરવા બદલ. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. જ્યાં સુધી રજા આપશો, નમસ્કાર. We'll be right back.